નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું શાળા રચના વાસુદેવની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 માં વિષય ગુજરાતી, જેમાં પૂરક વાચન 4, વેલજીની દીકરી જેના લેખક છે માવજી મહેશ્વરી. લેખક કોણ છે? માવજી મહેશ્વરી. આ પાઠમાં આપણે જોવાનું છે કે એક ગામ છે, ગામમાં એક સમય એવો આવે છે જયારે દુકાળની પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે ઘરમાં અને ગામમાં કોઈના ઘરમાં કે ગામમાં કોઈ પાસે ખાવા માટે અનાજ નહોતું અને દુકાળ પડ્યો હતો. વરસાદ સાવ થયો જ નહોતો, એટલે કોઈના કૂવામાં પણ પાણી નહોતું અને ખેતર પણ સાવ સુકાઈ ગયા હતા અને બધાની કપરી પરિસ્થિતિ થઈ રહી છે. ત્યારે બધા ત્યાંના જે લોકો છે એ પોતાની બધું ઢોર ને માલ મિલકત છે એ બધું વેચી અને ત્યાંથી બીજે ગામ જતા રહે છે. આવામાં એક વેલજી નામનો જે માણસ છે એ કઈ રીતે રહે છે અને પોતે કેવી રીતે એનું જીવન ગુજારે છે એ આપણે જોવાનું છે. 5-1 દાયકા પહેલાની આ વાત છે. એ સમય દુકાળી મોલત ગણાતા કચ્છમાં મેઘરાજા રૂપિયા હતા. 3-3 ચોમાસા કોરા ગયા, વાટ જોઈને લોકો થાક્યા પણ એ ન આવ્યો. 3-3 વર્ષથી વરસાદ જ નહોતો ક્યાં આગળ? કચ્છમાં મેઘરાજા રૂપિયા હતા, બરાબર, કચ્છમાં. ત્યાં આગળ 3 વર્ષથી સૌ વરસાદ જ નહોતો, એટલે બધા વરસાદની રાહ જોઈને થાકી ગયા. આમે કચ્છમાં તો ટાણાસર ના આવે, પણ આ વખતે તો ખરો વિસાય. મલક માથે આપત્તિનો ઓછાય મંડાયો. ઠેર ઠેર દુકાળના ડાકરા લાગવા લાગ્યા. સિંહ ઉજળ બની ગઈ, લીલીપનું ક્યાંય નામ નહીં. જો ડાકરા બિચારા ક્યાં છે? કેટલાક પાંજરા ભોડને હવાલા થયા તો કેટલાક મોતને ભેટ્યા. લોકો ખાણેતરે મજૂરી જવા લાગ્યા, મજૂરી એ જવા લાગ્યા. હવે શું થયું તો કે જે અમુક લોકો ઢોર હતા એ અમુકે પાંજરા પાણકોણમાં મૂક્યા ગયા અને અમુક ના છે તો એ પાણી અને કઈ ઘાસ ખાધા વગરના મરી ગયા છે. એ સમયે નાનકડું ગામની સમ ખાવા પૂરતું ચારે પાણીનો કૂવા કેળી ગયા. ખેડૂતો કપાળે હાથ લઈને બેસી ગયા. જે કુંડીઓમાં પાણીથી છલકાતી તેમાં ધૂળ ભરાઈ ગઈ. એકમાત્ર જીવરાજની વાડી બચી હતી. જોકે વાડી તો કહેવા પૂરતી હતી, કૂવો હતો અને લીમડાના બેચા ઝાડ હતા. એટલું ખરું કે દુકાળે ધરતીને ધાવણ સૂકવી નાખ્યા છતાં કોઈ કારણસર જીવરાજના કૂવાની વાવ જીવતી હતી. 2 દિવસ માંડ બા એકર જમીન પીસ હતી. જીવરાજે પોતાના મળત સારું ચાર વાવેલી ઉજળ સિંહને દુકાળી વરસ એટલે બહુ ધ્યાન રાખવું પડે. રખડતા ઢોર કે રોજડા પણ ભેલાણ કરી જાય. હવે આખા ગામમાં ક્યાંય કોઈના વાડીમાં પાણી નહોતું અને ઝાડ નહોતા, પણ જે વેલજી હતો એની વાડીમાં લીમડાના 2-3 ઝાડ હતા અને કૂવામાં થોડું પાણી હતું. એટલે જે જીવરાજ છે એ પોતે છે એ ધ્યાન રાખે છે એની વાડીમાં કે જે આ 2-4 ઝાડ છે એ પણ કોઈ ખાઈ ન જાય અથવા તો રોજડું કે કોઈ આવી અને એને બગાડી ન નાખે એ માટે એને ધ્યાન રાખે છે, ભેલાણ કરે છે. જીવરાજ એક સામાન્ય ખેડૂત હતો. તેની પાસે મિલકતને નામે પોતાના દાદાના વખતનો કૂવો હતો. પણ જીવરાજ પારકી છઠ્ઠીનો જાતમાં માણસ એનો રખેવાળો હતો. કુદરતે કસોટી કરી હોય એમ એને સંતાન ન હતા. વખત જતા જીવરાજ પોતાના ગુરુડાકાને સંતાન સમજવા લાગ્યો અને ઢોરને પેટના જાણ્યાની જેમ સાચવવા લાગ્યો. જીવરાજ છે એને ઓમ બધી રીતે સારું હતું, પણ એને સંતાન નહોતા. પણ એના વિશે 2 ઢોર હતા એને પોતાના સંતાન માનવા લાગ્યા અને એને જીવનનો એનો આધાર માની અને સાચવવા લાગ્યા. આમ પોતાના 2 બળદના નામે પાડેલા, એકનું નામ કેસર અને બીજાનું નામ માંગુ. જીવરાજ બળદને નવડાવતો ખવડાવતો અને તેમને જાત જાતના શરણાણ પણ કરતો, બળદ સાથે વાતો પણ કરતો. વટેમાં ગયો આ જોઈને એમ જ લાગતું કે જીવરાજનું ફસી ગયું છે. 3-3 વર્ષના દુકાળે માણસોની કમર ભાંગી નાખે એમાં ઘણા બધા ખેડૂતોએ હારી જઈને પોતાના ઢોર ડાકરને કાઢી નાખ્યા. એક જીવરાજ જ હિંમત ન હાર્યો. ઘરવાળીએ એક દિવસ તેને સમજાવ્યો કે બળદોને પાંજરાપોળમાં મેલી આવો ને સુખેથી બેસો, પણ જીવરાજ એકનો 2 ન થાય. હવે જ્યાં કોઈને ઘરમાં પોતાને ખાવા માટે પણ નહોતું ત્યારે આ 2 બળદોને પૂરું પાડવું એ જીવરાજ માટે ખૂબ જ મોટી કસોટી હતી. પણ તેની પત્ની એને સમજાવે છે કે જે આપણા 2 ઢોર છે, 2 કેસર ને ગાંડો, એને પણ આપણે 5 પણમાં મૂક્યા આવીએ તો તમે શાંતિથી બેસીને જમો, પણ એ 1 નો 2 થતો નથી. જીવરાજ 1 નો 2 ન થયો. તેણે લાકડી વિના સ્વરે કહ્યું, કેસર અને કાનુડો આપણા દીકરા જેવા છે, હું જીવું છું ત્યાં લગી એમને આંગળીથી કોઈ નહીં કાઢે. ઘરવાળીએ પણ કંટાળીને કહી દીધું, તમે જાણો ને બળદ જાણે, મારાથી વાળીએ ભાતું દેવા નહીં. હવે
જીવડા છે જીવા છોડી ન કરી અને તેને વગડામાં વાસ કર્યો. પછી જે જીવડા છે એની પત્નીને કહે છે કે હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી આ લોકોને કોઈ મારા ઘરમાંથી બહાર નહીં કાઢે. ત્યારે એની પત્ની કહે છે કે તો વાડીએ જાવ હોય તો જાજો, પણ હું ખાતું દેવા નહીં આવું. ત્યાર પછી જીવડા છે એ પોતે ત્યાં વાડીએ રહેવા માટે જતો રહે છે. માક્ષર મહિનો બેઠો, બહુ જ ટાઢ પડતી હતી. એક રાત જીવરાજ ખાટલામાં પડ્યો પડ્યો અંધારામાં તાકી રહ્યો હતો. તેણે વાવેલા એરંડા મોટા ઝાડ જેવા થઈ ગયા હતા. ચાર હજુ કાપવા જેવી થઈ ન હતી. વાવવા ખાતર વાવેલા એરંડાના પાન બળો તેને નિર્વા થતા હતા. જીવરાજને એકાએક એમ લાગ્યું કે જાણે કશું સળવળાટ થાય છે. જાનવર હશે કે શું? પણ તેણે બેઠા થઈને જોયું તો જાનવર નહોતું, કોઈ માણસ એરંડાના પાન તોડી ગયો હતો. જીવરાજનું લોહી ભળી ગયું. તેણે વિચાર કર્યો, આ રીતે રોજ કોઈ પાન તોડી જશે તો બળદ શું ખાશે? લોહી પાણી એક કર્યા છે ત્યારે એરડા ઉછેર્યા છે. એક વખત અચાનક જ માક્ષર મહિનાની રાત હોય છે અને તે પોતે ખેતરમાં સૂતો હોય છે ત્યારે અચાનક તેને કંઈક અવાજ આવે છે અને એ પોતે જોવે છે કે કોણ છે. કોઈક એરડાના પાન છે એ તોડે છે. જો એ પાન કોઈ બીજું તોડી જશે તો મારા બળદ છે એ શું ખાશે? આમ વિચારી અને જીવરાજ લાકડી લઈને ઊભો થયો. પણ બીજી જ પળે તેને વિચાર આવી ગયો, બિચારો કોઈ દુઃખી માણસ હશે, મારી જેમ એ પણ પોતાના ઢોરને જીવની જેમ જીવ જાળવતો હશે, હું ત્યાં જઈશ તો તે ભાગી જશે. બીજી બાજુ જીવરાજ એને ન પડકારે તો પણ એ રોજ રોજ ભેળાણ કરે. જીવરાજ મૂંઝાઈ ગયો. એક તરફ પોતાના બળદને, બીજી તરફ એક અજાણ્યા માણસનો વિચાર. ઘણી ગાળ માથાના અંતે જીવરાજે લાકડી મૂકી દીધી હશે. સૌ પોત પોતાના કર્મ લઈને આવ્યા છે, કાલ કોણ બીતી છે. આમ વિચારી અને રોજ ઈ જે વ્યક્તિ છે એ પાન તોડે છે તે વિચારે છે કે મારા જેવો કોઈ દુખિયારો માણસ હશે જે પોતાના બળદો માટે આ પાન છે એ લઈ જતા હશે. સૌ પોત પોતાના કર્મ લઈને આવ્યા છે. જેને જે ભાગ્યમાં લખ્યો છે એને એ મળશે અને કાલ કોણે જોયું છે. આમ વિચારી અને તે પોતે લાકડી મૂકી દે છે અને પછી વિચારે ચડી જાય છે. જાણે કશું જોયું જ ન હોય તેમ માથા લગી ગુરુ તાણીને તે સુઈ જાય છે. એરડાના પાન તૂટવાનો અવાજ આવતો રહ્યો. આમ તૂટના જવાનો પગરો પણ જીવરાજે સાંભળ્યો. જીવરાજને ઊંઘ ન આવ્યો. અંતે પેલા માણસ વિશે વિચાર આવતા હતા. કોણ હશે, કેટલો દુખ્યો હશે? એકાએક જીવરાજને એવું લાગ્યું કે કોઈ પોતાની છાબડી તરફ આવી રહ્યું છે. જરાક ગોદડું હટાવીને જોયું તો આંખો પાસે આવી ગઈ હતો. તેને ખભે નાનકડો ગોથળો હતો. કપાયેલું ઝાડ તૂટી પડે તેમ જીવરાજના પગમાં પડી ગયો. જીવરાજ બાપા મને માફ કરો, મેં તમારી ચોરી કરી છે. ત્યારે જીવરાજ અવાજ કાપી ગયો કે કેસા ભગત, દીકરો વેણજી હતો. તેને વેણજીનું માથું ઊંચું કરતા કહ્યું, શેની ચોરી કરી છે? મારે કશું ચોરાયું નથી. વેણજી કહે છે કે દુષ્કાળ ભરતા બોલ્યો, બાપા મેં તમારા એડાના પાન તોડ્યા છે, ચોરી કર્યા છે. પછી મને થયું કે મેં પાપ કર્યું છે. એ પછી જે આ જીવરાજ છે એને વેલજી કહે છે કે મેં તમારા એરડાના પાન છે એ તોડ્યા છે, મેં તમારા ખેતરમાં ચોરી કરી છે, મને માફ કરો. ચોરી કર્યા પછી મને થયું કે મેં પાપ કર્યું છે. અબોલા જીવ ખાતર ઘર મેળી દેનાર ને છેતર્યો છે, બાપા મને માફ કરો. એટલે એ કહે છે કે તમે તમારા જીવ જેવા બે બળદો છે એના માટે તમે તમારું ઘર પણ છોડી દીધું છે, તો આ માટે મેં ગુનો કર્યો છે, તેથી તમે મને માફ કરો. બાપા, 10 દાડા પેલા મારે ત્યાં દીકરી જન્મી છે અને માને જરાય ધાવણ નથી. એક રબારીએ દયા થઈને પાકળ બકરી આપી છે, પણ માણસ માણસને ખાઈ દેવા વખતમાં બકરીને શું ખવડાવું, એટલે ના છૂટકે એમ. એટલે કે છે કે મારે ત્યાં એક દીકરીનો જન્મ થયો છે અને મારી જે પત્ની છે એને ધાવણ ન થતું, તો એને એક પોકે બકરી આવી છે, તો બકરીને પણ એ ખવડાવવા માટે તો કંઈક જોવે ને, એટલે કે બકરીને ખવડાવવા માટે મારે ન છૂટકે તમારે ત્યાં આવીને જોડી કરવી પડે છે. જીવરાજનો ભય વબક ખાઈ ગયો. આપ સામે જોતા મનોમન બોલ્યો, ભલા ભગવાન તોય ખરું છે, હું બળદને દીકરા માનીને સીમમાં પડ્યો છું ને આને તે દીકરી દીધી તો ધાવણે પામતી નથી. એ ભગવાનને એવું કહે છે, ભગવાનની સામે વિનંતી કરે છે કે મારે તો કોઈ નથી, પણ આને તો તે દીકરી દીધી છે, તો એનું પૂરું કરવા માટે તેને કોઈ ન દીધું. કંઈક વિચારીને જીવરાજે વેચીને કહ્યું, વેલકો હવે થાક્યો છું અને આ બધી માયા સિદ્ધ ને ભાઈ, કેમ તો તારી દીકરી ભૂખથી રડતી હોય અને હું એ મારા બળદને લીલો ચાર ફરાવું તો ફટ છે મને, એના કરતા તો તું જ સંભાળ કરે, તારી દીકરી ભૂખી ન રહે ને મારા નામ કરશે તો મારા બળદને બચી જશે. વેચી ગદગદ થઈને ઉઠી ગયો. ત્યાર પછી એને કહે છે કે તું મારા બળદની સાચું છે, આ વાડી સાચું છે અને
અહીંયાનું ધ્યાન પણ રાખજે, જેથી કરીને તારી દીકરીને પણ પૂરતું જે નું જોવે છે એ બધું મળી રહેશે અને ભગવાન પણ આપણું કઈક ભલું કરશે. આમ વિચારી અને બે એકબીજા સામે જોઈ અને એની આંખમાં આંસુ આવી જાય છે અને બે એકબીજાની સામે રડી પડે છે. સરસ મજાનો પાઠ છે. હવે નેક્સ્ટ લેક્ચર આપણે આજે આપણું ગુજરાતી સેમેસ્ટર બે છે એ કમ્પ્લીટ થાય છે. બરાબર છે. થેન્ક યુ.